તો મારા વાલા કાઠિયાવાડ, આપણે સપના શું કામ નબળા જોવા, કાઠિયાવાડ એરલાઇન્સની આવી અળવી ફૂલ વાત કર્યા પછી મને એટલી કહેવાની 100% ઈચ્છા થાય કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, નહીંતર આમ જ ખેંચે નહીં આ માટી જ માટીને, નહીંતર આમ જ ખેંચે નહીં આ માટી જ માટીને. સાહેબ કિસ્મત મેં હે પરદેશ તો વતન કો યાદ ક્યા કરના, કિસ્મત મેં હે પરદેશ તો વતન કો યાદ ક્યા કરના, જ્યાં કોઈ નહીં અપના વહાં રો રો કે ફરિયાદ ક્યા કરના. સાહેબ 1.5 મહિનાનો પ્રવાસ હતો, 40 દી તો ઘાય ઘા વૈયા ગયા, 3 દી વે પણ છેલ્લા 10 દી તો કોઈ વાતે ન જાય. ઘર હેમ્બરું, ઘરવાળા હાંભરે, છોકરા હેમ્બરા, શેરી હેમ્બરી, નિહાળ હાંભરી, છેલ્લે તો શેરીના ભૂંડ હેમ્બરા, ખહુરિયા કોઈતરા હેમ્બરા, કેવા પીડા રહેતા હોય આપણે યાર. કારણ કે અમેરિકા અમે ગયા ને, ક્યાંય સાલું ક્યાંય રખડતા કૂતરા ન જોવા મળે, ક્યાંય પેહુના પોઈદરા ન જોવા મળે, ક્યાંય ઉકેડા ન જોવા મળે. મનીષભાઈ આટલી બધી ચોખાઈથી આપણો જીવ ટેવાયેલો ન હોય. અને મૂંઝારો થવા માંડ્યો અમને, કહા હા માંદા પડી જવાની વણી માથે હતા અમે. હા પણ સાહેબ 1 મહિનાનો પ્રવાસ, એની એકાદ બે વાત કરી દઉં. કાપણી પહેલાં લોકગીતો કે નગર યાદ આવ્યા. વિદેશની અંદર અમે જે અમે અમને જે દેશ, તમે હિન્દુસ્તાનની કિંમત સમજવી હોય ને તો એક વખત હું તો કહું છું લોન લઈને પણ જાજો, 25-50 હજારનું દેવું કરીને પણ તમારા સંતાનો સાથે એક વખત કોઈ પણ 3 દિવસની ટૂર કરજો, એટલે તમને ખબર પડે કે સાહેબ હિન્દુસ્તાન શું ચીજ છે. લોકગીતો કા નગર યાદ આયા, આજ પરદેશ મેં ઘર યાદ આયા. લોકગીતો કા નગર યાદ આયા, આજ પરદેશ મેં ઘર યાદ આયા. વો બાઉજી કા ચાટા, વો અમ્મા કા પ્યાર, બહોત ભુલાયા મગર યાદ આયા. વો નીમ કા પેડ, વો ઇમલી કી છાંવ, જિધર મેં ગયા ઉધર યાદ આયા. સાહેબ વાત નીકળી છે એટલે મને કહેવા દો એક નાનકડો પ્રસંગ. બરાબર ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ઉપરથી દુબઈ માટેનું પ્લેન નીકળે, હવે 200-250 જેટલા પેસેન્જર હકડે ઠાટ ભરેલા, અને એ પેસેન્જર ભર્યા હતા એમાં પેલી સીટ ઉપર એક 10 વર્ષની દીકરી બેઠેલી, બાજુમાં એક ખાંઠેક વરના અજયના કાકા બેઠેલા. અને એમાં બરાબર પ્લેન મધદરિયે આવ્યું અને પાયલોટે કીધું કે આપણે બહુ ખરાબ વાતાવરણમાંથી નીકળી રહ્યા છીએ અને બધા રક્ષા જેકેટ પહેરી લ્યો, કદાચ આપણે પાણીમાં ઉતરવું પડે. અને આપણા આપણા તફડી મચી ગયો, બધાએ પોતપોતાના રીતે ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. કોઈ પોતાના માતાજીને યાદ કરે, કોઈ પોતાના માલિકને યાદ કરે, કોઈ પોતાના જીસસને યાદ કરે, હે ભગવાન, હે ઈશ્વર, હે અલ્લાહ, બચી જાય તો હારી વાત. પાણીમાં ઉતરીએ એટલે કાંઈ કાંઈ જગ્યા ન રહીએ, રિસ્ક કરીએ પૂરેપૂરું. બધા ઈશ્વરને પ્રાર્થના કરે છે, ડાકલાના પડ ધ્રુજે એમ થડાક ઉથડાક અયું એનું ધ્રુજતું હતું બધાયનું. અને એવામાં ઓલી બધાએ રક્ષા જેકેટ પહેરી લીધા છે, 10 વર્ષની જે દીકરી આગળ બેઠી છે ને એ રક્ષા જેકેટ પહેરીને ટેસ્ટથી ટેડી બિયરમાં આ સાથે રમતી હતી. 5-7-10 મિનિટમાં તો પાયલોટ આમ ફટાફટ કરતો નીકળી ગયો પ્લેન લઈને આગળ અને કીધું કે નાવ વી આર કમિંગ આઉટ ઓફ ડેન્જર, હવે આપણે કાંઈ રક્ષા જેકેટ કાઢી નાખો, હવે આપણે ખરાબ ઝોનમાંથી બહાર નીકળી ગયા છીએ, આપણે ઉતરવું નહીં પડે. આટલું કીધું ભેગો તો બધાએ આમ આમ ચિકાર આમ કિલ્લોલ કર્યો, વાહ આપણે બચી ગયા, એકબીજાના ઈશ્વરનો એકબીજાના ઈશ્વરદેવનો આભાર માન્યો કે આપણે બચી ગયા, આપણે જીવી ગયા. પછી ઘટના જે નાનકડી ઘટી મારે તમને કહેવી છે. 10 વર્ષની દીકરી શાંતિથી રમતી જોઈ અને બાપે એ દીકરીને કીધેલું કે બેટા તારા જેવડા જેટલા છોકરા હતા એ બધા રડવા માંડ્યા હતા, દેખરા કરતા હતા, અને તને કેમ કોઈ જાતનો ડર નહોતો? ત્યારે સાહેબ આ 10 વર્ષની દીકરીએ જઈ કાકાને જવાબ આપ્યો કે અંકલ મને એટલે ડર નહોતો કે મારા પપ્પા પાયલોટ છે. મારા પપ્પા પ્લેન ચલાવે છે અને મને પૂરો ભરોસો હોય કે મારા પપ્પા મને વાળ વાંકો ન થવા દે, એ મને બચાવી જ લે. સાહેબ એક 10 વર્ષની દીકરીને આટલો ભરોસો હોય કે મારો બાપ મારો વાળ વાંકો ન થવા દે તો ભલા માણસ, મારી તમને કલાકાર તરીકે એ પ્રાર્થના છે કે આપણે બધા ઈશ્વરના સંતાન છીએ, આટલો ભરોસો લઈને ઘરની બહાર નીકળો, ઈશ્વર કોઈ દી આપણું કોઈ કામમાં ખરાબ કરે નહીં. યાદ રાખજો, જે ગાડીમાં ભરોસાનું પેટ્રોલ ખૂટે છે ને એ ગાડી જ ખોટવાય છે. બાકી ભરોસો રાખીને તમે નીકળો સાહેબ મારું કોઈ દી, અને ઈશ્વરને સહસ્ત્રક્ષણી કીધો છે ગીતામાં, 1000 આંખોથી ઈશ્વર મારું તમારું ભલું ઈચ્છે છે. પણ આપણી ઘટના એ છે કે આપણે કહીને એમ કલ્યાણ કરાવવું છે. ધીસ ઇઝ ધ પોઈન્ટ મહેન્દ્રસિંહ. આપણે અટાણે મને જો મર્સિડીઝ મળે ને તો જ ભગવાન તું સાચો. આ એટલે ભાઈ તને મર્સિડીઝ દેવી જ છે ભગવાનને, પણ હજી તારા છોકરા લીટોડિયા પાડે એવા છે. તારા ઘરવાળાના જે મર્સિડીઝ નો બાયણો બંધ કરતા થાળ દઈને બંધ કરે, અને નથી આ રિક્ષાને લાયક છે હજી યાર. એટલે ભલામણા ભગવાન થોડીક રાહ જોવે છે, પણ સાલી આપણામાં ધીરજ નથી બાપ. હે આપણે તો ઈશ્વર ઉપર ભરોસો રાખીને નીકળજો મારા વાલા. અમેરિકા અમે ગયા, જોરદાર દેશ છે, એવો બધો જગત જમાદાર બનીને બેઠેલો આ દેશ. અને હું તો કહું છું ને કે તમે ગમે એમ કરીને જાજો, ડિસિપ્લિન એટલું બધું અમેરિકામાં છે, એટલું બધું ડિસિપ્લિન. રોકો તો ખરા યાર, ટૂંકમાં આટલું બધું ડિસિપ્લિન છે યાર, જ્યાં રાખવાનું છે ને ત્યાં ડિસિપ્લિન નથી. જ્યાં રાખવાનું છે ને ત્યાં ડિસિપ્લિન છે જ એની,
રસ્તા એવા ચોખ્ખા ચોખ્ખા, એવા ચોખ્ખા, આપણને થાય કોઈ હેલું જ નહીં હોય એવા ચોખ્ખા. અને રોડ ઉપર કેમેરા, અહીંયા જેમાં 3-4 કેમેરા અહીં રાખ્યા છે ને, શું એમાં રોડ ઉપર નાના નાના કેમેરા, તે અમે ચકો ને અતુલ ને ગિરીશ ને અવિનાશ, અમે જ્યાં જઈએ ને ચકાને ખબર પડી ને કે રોડ ઉપર કેમેરા છે, ચકો દરેક કેમેરા આમ હાથો જગાડે, એ ગાંડા મેં કીધું હું તું હાથો જગાડે, મને કે એકાદ કેમેરામાં તો ઓબામા ભાઈને ખબર પડે ને કે ચકાભાઈ આવી ગયા છે, એકાદ કેમેરા તો જોતા હોય ને કે અમારે એને ખબર પડે કે આવી ગયા છે. હા હા. અને સાહેબ અહીંયા તરત જ રોડ ઉપરનું ડિસિપ્લિન જોરદાર. હા, રોડ ઉપર કેમેરામાં 80ની સ્પીડ ઉપર તમે જતા હો અને 80નું બોર્ડ માર્યું હોય ને તમે 90માં હાલો એટલે ફટાક કરતો કાગળિયો તમારી ઘરે જ આવી જાય, કોઈ અહીંયા ચીઠી લઈને ઊભું ન હોય અને એ 50 રૂપિયામાં સમજે નહીં. આ દેશ આગળ છે એનું કારણ પાયામાં, આપણે આપણા ત્યાં ડિસિપ્લિનમાં પ્રાયોરિટી. હા, અહીંયા ઓબામાની દીકરી, પ્રેસિડેન્ટની દીકરી ભૂલ કરે ને સાહેબ તો શી હેવ ટુ પે, પૈસા ભરવા જ પડે, એમાં હાલે જ નહીં. અને આપણે સરપંચનું વકરી ગયેલું છોકરું કોઈના બાપનું હારતું નથી, સરપંચનું મારા બાપા સરપંચ છે મારે થોડા કઈ પૈસા ભરવાના હોય ભલામણ. ભારતના અનેક સમસ્યાઓના મૂળમાં આ છે, એટલે યાદ, ઈ દેશ આગળ છે ઈ આ મુદ્દા ઉપર. રોડ ઉપર એટલા બધા એ ઘણા ને તો રોડ ઉપર એટલા ફોટા પડે છે ને એટલા લગ્નમાં નથી પડતા ખરેખર. અને લોકો મેં કીધું ને ડિસિપ્લિન વાળા, થાંભલાન ભટકાઈ જાય ને તો થાંભલાન સોરી સોરી કહેતા હોય, એટલા ડિસિપ્લિન. અને આપણે અહીં થાંભલાન ભટકાઈ થાંભલાન ગાળું દેતા હોય, કોણે અહીં ખોડ્યો છે વૈશ્વમાં આવા ના આવા, કોણ જાણે આવા ના આવા, વૈશ્વ અહીં લખવું જોઈએ થાંભલો છે. પણ એક ત્રાજવામાં તમે અમેરિકાને મૂકો, બીજા ત્રાજવામાં તમે ભારતને મૂકો, આમ તો મૂલવણી જ ન થઈ શકે ભારત સાથે કોઈ દેશની. પણ અત્યારે કદાચ આપણે અતુલે મૂલવું, મેં મૂલવું તો કહી દઉં કે અમેરિકામાં દર શનિ રવિ લોકો શરાબ શબાબ અને દરિયામાં દુબાકા મારે, અને આપણે અહીં દર શનિ રવિ ડાયરામાં જાય કારણ મંદિરે જાય છે. આ હું તને ડિફરન્સ 2 મિનિટમાં દેખાડું. દર શનિ રવિ ત્યાં ભૂલ આખો કુટુંબ સનબાથ લેતું હોય, આ લોકો સનબાથ લે, એ લોકો ધોળા છે અને ઘઉંવર્ણા થવા માટે સનબાથ લે, અને આપણે ઘઉંવર્ણા છીએ અને ધોળા થવા માટે ઠીકરા કહે. આખું કુટુંબ ઓલું નળિયું લઈને મંડાઈ જાય, વાહ યાદ છે કોઈને નાનપણમાં, હે 555 નો સાબુ કાકડી વાળો આમ નવરાત્રે બાર એવા દિયો ને, યાદ છે કોઈને? હું નાયો છું 555, એ સાબુ પાછો રવિવારે જ વાપરવાનો હોય, સોમથી શનિ સાબુની વ્યવસ્થા ન હોય, પહેલા ખાલી ડોલ ઢોરીને ભૂમ કરતા નીકળતા. હા, ખૂબ બાળપણ હતું આપણું. હા હા. અને ઈ અમેરિકામાં તો અહીંયા બધા સન બાંધ્યા આમ ઘઉંવર્ણા થવા માટે. અહીંયા 5 કિલોમીટર તમે હાલો ને અમેરિકામાં એટલે 5 કિલોમીટર એક દારૂની દુકાન આવે, અને હિન્દુસ્તાનમાં 5 કિલોમીટર એક મંદિર આવે છે સાહેબ. કાં તો અનક્ષેત્ર આવે, હે અહીંયા કંઈક અનાથાશ્રમ આવે, કાંઈ વૃદ્ધાશ્રમ આવે સાહેબ. આ દેશનો પાયો તમને ખાલી આ ચિત્ર કહી રહ્યો છે કે એથી કહું કે અહીંયા છે ને પતિ પત્ની એકબીજાને નામથી આગળ ડાર્લિંગ હની, ઘરવાળીને હની કહીએ અને ઘરવાળાને ડાર્લિંગ કહીએ, અને આપણે એ તમે જોજો હાંભળું, એમ હાંભળું બધાય હોય હાંભળું ને છીછીચ ને તમારા ભાઈને આવા શબ્દો વપરાય. અહીંયા એક જણો તો અમેરિકામાં એને ઘરવાળને કે ડાર્લિંગ હની જરાક સ્વીટ હાર્ટ આટલું કીધું ને, એટલે મેં કીધું નામ તો બોલાવો કે નામથી તો મને કે ભૂલી ગયો છે, મને ખૂબ લોકોએ પ્રેમ આપ્યો અને ગુજરાતીઓ એટલા. તો અમે ગયા ને તો આ ચકો અમારી ભેગો આવે બધાને 6-6 જણા હારે જમાડે અમને કોઈ, તો ઓલા એક કોઈ ડાર્લિંગ ને હની ડાર્લિંગ ને હની 2-4 વાર કીધું તો જમતી વખતે ચકાએ રોન કાઢી. તમારી સમજદારીને ધન્યવાદ છે. ચકાએ જમતી વખતે કીધું કે ડાર્લિંગ ભાઈ જરાક હની બેન ને કયો ને અથાણું અંબાવે. ઓને કાપો તો લોહી નો નીકળે ઓ સાહેબ. એને એમ કે આ ભાઈ નામ જ ડાર્લિંગ ભાઈ છે. ત્યાં બહુ સરસ એક જોવા જેવી વાત, પતિ પત્ની સવારના પોરમાં પત્નીને પતિ કોફી બનાવીને જગાડે, સ્વીટ હાર્ટ આવડો કોફો બધા જેવડો મોગ હોય, ગુડ મોર્નિંગ આમ કરે ને પછી બેન ઉઠે, આહા આળા મળી ભેં માંદડામાં પડી હોય ને એમ. આ યાના દ્રશ્યો. અને આપણે આપણી માથે ડબલાને ઘા કરે ઘરવાળા, હવે હજી હું ઘરો છો, આ 9 વાગ્યા હોના નળિયા થયા, આખી રાત મોબાઈલમાં વોટ્સઅપમાં જોઈતા હોતી,
અહીંયા આપણે આમ આપણી હવાર આમ પડે અહીંયા, તમે જોઈજો રાડે રાડ થઈ જાય. અહીંયા કૂતરાને લાયસન્સ છે સાહેબ, અને અહીંયા ઘણા માણા પાસે હજી નથી કૂતરાના લાયસન્સ, માણા પાસે નથી. બોલો, અહીંયા ધણી ચોકમાં પીટાઈ જાય ઘરવાળી ગણાય નથી. જાહેરમાં કઈ તમને ભાન જ નથી પડતી, આ હાડી લેવાય એકાઈ બકરાની જાતની ભાતની ખબર નથી પડતી. બોલો કે મને બધી ભાતની ખબર પડે, તું કઈ ભાતની છો ને એમાં ગોટે ચડ્યો તું. સાહેબ અમેરિકામાં વિશ્વના કોઈ પણ દેશમાં ધનપતિઓની પૂજા થાય છે. વોરેન બફેટ હોય કે બિલ ગેટ્સ હોય કે ઓબામા, વિશ્વના ધનાઢ્યમાં ધનાઢ્ય માણસોને એમ થાય વાહ, એને સલામ કરે છે. વિશ્વના તમામ દેશો ધનાઢ્યોની ધનપતિઓની પૂજા કરે છે, જ્યારે એકમાત્ર ભારત દેશ એવો છે જે ત્યાગીઓની પૂજા કરે છે. બા રાજપાટ છોડી અને સાધુ થઈ જાય ને એની પાસે 10 કરોડપતિઓ બેઠા હોય કે મહારાજ શ્રી કહે કે બાપુ કહે તો અહીં 5 કરોડ રૂપિયાનું દાન કરી દઉં. આ તો ત્યાગીઓને પૂજનારો દેશ છે સાહેબ. તો આ દેશની વાત નીકળી એટલે યાદ કરાવી દઉં છું કે ત્યાં વર્ક, વુમન, વેધર અને વિસ્કી આ 4 સ્તંભ ઉપર આખું અમેરિકા ઊભું છે. વર્ક, વુમન, વેધર અને વિસ્કી, આ 4માં કાંઈ નક્કી નહીં, કાંઈ ઉડ લઈ જાય. જ્યારે આપણો દેશ શાંતિ, શ્રદ્ધા, સમ અને માની શક્તિ ઉપર ઊભો છે સાહેબ. આ ભારત છે. ત્યાં પાણી છે પણ વાપરવાની ખબર નથી પડતી. કપડાં છે લોકો પાસે, બિચારાને પહેરવાની સમજણ નથી. સાહેબ કહેવાનો અર્થ કે પરિવાર છે પણ પરિવારની ભાવના જ નથી. હા, અમે બેન અમારા બે, એ હોય તો કહેવાનો અર્થ એ છે કે અહીંયા વસ્તુ તો અહીંયા બધું જ, અને અહીંયા આપણી પાસે સમજણ છે તો હજી ઘણા ઘર એવા છે કે જેની પાસે કપડાં પહેરવાના નથી, ઓરડા ઓઢીને ભલામણ જીવન જીવે છે. સમજદારી સાથેનું આ જીવન છે. અને અહીંયા તો બાપા ગુજરી ગયા હોય ને, નજર સામે પાડોશમાં એક ભાઈ રહેતો હતો અને એને ફોન આવ્યો, હેલો તમારા યોર ફાધર ઇઝ ડેડ, ઇંગ્લિશમાં એને કીધું તમારા ફાધર. એટલે હું આમ બાજુ એની વાત કરતો હતો અહીંયા, કારણ કે અમારે શનિ રવિ પ્રોગ્રામ હોય, સોમથી શુક્ર તો અફસોસ જ કરવાનો હોય. છેલ્લે છેલ્લે એટલે કે હલો, એટલે કીધું કે મારા તારા પપ્પા ઓફ થઈ ગયા છે. એટલે ઓલા એમ કીધું કે ડિસ્પોઝ હિમ એન્ડ સેન્ડ મી ધ બિલ. આ વાક્ય બોલ્યો એ મને બરાબર છે, ડિસ્પોઝ હિમ એન્ડ સેન્ડ મી ધ બિલ, એને ઘા કરી દો અને મને બિલ મોકલાવી દેજો. આ પોતાના બાપ માટે વીકેન્ડમાં સાહેબ, અહીંયા એમ કહો કે પપ્પાનું ફ્લુનર કાઢવું હોય ને તો વીકેન્ડ ગોતવો પડે ભલામણ. આપણે તો સ્મશાન યાત્રા વીકેન્ડમાં જ કઢાય, અને અહીં તો પાડોશમાં કોઈ ગુજરી ગયું હોય ને તો બધા કામ પડતા મૂકીને પેલા ઉપર ગમે તારી બાજુ ઊભા છો, મૂંઝાતો નહીં ભલામણ. આ ભારત છે સાહેબ. ઈ લોકો ભલામણા ચેતનમાં ચેતન નથી માનતા, જયારે આપણે તો જળમાં ચેતન માનનારી પ્રજા છીએ સાહેબ. કણ કણમાં અમારો ઈશ્વર બિરાજે. અમેરિકાથી એક ડેડ બોડી મોકલાયું અને દીકરી અમેરિકા હતી, મમ્મી પપ્પા અહીંથી ત્યાં ગયા હતા. એટલે દીકરી ભેગો બા ગુજરી ગયા, તેની ભેગો લેટર લખો કે પ્રિય ડિયર મોટાભાઈ, આ સાથે બા ગુજરી ગયા છે, અહીંયા થોડુંક મોંઘું પડે છે, એટલે તમે તમારું કુટુંબ આખું 4 ભાઈઓનું ત્યાં છે, એટલે ડેડ બોડી હું આ રિટર્ન ફ્લાઇટમાં મોકલાવું છું, પૈસા અહીં ભરાઈ ગયા છે. પરંતુ હવે સાંભળજો, બાને 8 ટી શર્ટ પહેરાવેલા છે, બાના ડેડ બોડીને 8 ટી શર્ટ પહેરાવેલા છે, જે છોકરાઓ માટે કાઢી લેજો. બાને 8 જીન્સના પેન્ટ પહેરાવેલા છે, બાને 4-4 જોડી મોજા પહેરાવેલા છે, બાના ગળામાં 8 નેકલેસ છે, 2 હાથમાં 4-4 ઘડિયાળ છે, અને બાના ઓશિકાની નીચે નવી થોડી ગિફ્ટની ચોકલેટો ભરી છે, અને હજી કંઈ જરૂર હોય તો પણ કહેજો, બાપુજીને પણ બહુ ઠીક નથી. આ દેશ સાહેબ એની વચ્ચે આ બધા જીવે છે ત્યારે. અને સૌથી વધારે મેં કીધું ને કે સૌથી વધારે અમારો કોઈ દેશભક્ત હોય ને અમારા 6-7 જણામાં, હું અમારા મને હું તો કહું છું આખા દેશમાં અમને જો કોઈ દેશભક્ત લઈ ગયો હોય ને તો એ અમારો ચકો, અમારો ચકો ખરેખર ચકો. એટલે ચકવા જેવો રાષ્ટ્રભક્ત માણસ મેં ક્યાંય જોયો નથી સાહેબ. હવે અમને સારી સારી હોટલમાં ઉતારો મળતો હોય, ત્યાં તો એટલા બધા મેં કીધું ને વસ્તુ, આમ આપણા રહોડા જેવા તો એના બાથરૂમ હોય એટલા ચોખા ચોખા થાય. આ ચકો દેશભક્ત માણસ સાહેબ, એવો દેશભક્ત. શું તમને એની દેશભક્તિની વાત કરું, એનું નાનકડું સેમ્પલ દઉં કે એ ફોરેનના ટોયલેટ ઉપર ઇન્ડિયન સ્ટાઇલથી બેસે સાહેબ. પહેલી જ વાર બેઠો ને ધડામ કરતો અવાજ આવ્યો, આહા એ સાઈ રામ. અને હું અંદર ગયો તો હું તો 1.5 કો પીડ્યો હોય ને, આહા બે બાજુથી નળ ખેંચી નાખ્યા હતા, આખું પાણી પાણી, આહા અને આમ ખેંચીને કાઢ્યો. આ મેં કીધું તને કોણે આ ડોટો કર્યો હતો, કે હું મારી એક આદત નહીં બદલાવું. આ દેશ બદલવું હોય તો બદલે, પણ એ અમારો ચકો ઓલો તમાકુ ખાય, સમજ્યા? આમ તમાકુ આમ આમ કરતો હતો ને તો એક જણા આવીને કે હાઉ ડુ યુ ડૂ, એટલે વળગે ઉડ્યું તો ઉડ્યું, હવે હું પણ જો બધું ડિસિપ્લિન મેન્શન કરતા હતા કે ત્યાં કંઈ થૂકી ન શકાય ફરજિયાત, ત્યાં કંઈ થૂકો ને તમે તો 100 ડોલરનો દંડ થાય. 100 ડોલર એટલે આપણા 1500 રૂપિયા થાય છે સીધા સીધા. ચોખ્ખો મને કે આ તો હરું અઘરું ને, આપણું ફાકી આપણું મોઢું ને આપણે થૂકી ન શકી, પીજા પીજા 3-4 વાર તો ફાકી પી ગયો.
આમ કરી ગયું. પછી મને કે હારો આ આપણા દેશ જેવો દેશ નો થયો સાંઈ રામે કા. મને કે આ લોકો થૂકવાના પૈસા લે અને આપણા દેશમાં 100 કરોડ નો તો આપણે રોજ થૂકી નાખીશ. મને કે 200 કરોડ નો તો આપણે થૂકી નાખીશ, એમાં આપણો દેશ ઊંચો નથી આવતો. મને કે અને સૌથી વધારે અમે ક્યાંય ગોટે ચડ્યા તો ઈ અમે ગોટે ચડ્યા સંજીભાઈ, અમે નળમાં ગોટે ચડ્યા. ફોરેનના નળ છે ને દરેક ઘર પ્રમાણે સિસ્ટમ ફરતી રહી, ક્યાંક આમ નળ ખુલે, ક્યાંક આમ ખુલે, ક્યાંક આમ થાય નળની સિસ્ટમ. અને અમારી ગિરીશ જે અમારી ભેગો હતો ને એ વધારે જમે પણ વહેલો જમે, અમારી હારે જ જમે પણ એ ઝડપથી જમે, એટલે ખબર ન પડે અમને કે એને કેટલું ખાધું એમ. અને એ વહેલો તરત જ ઊભો થાય અને પેલો એ બાથરૂમમાં જાય, નળ આમામામ એક તો ચાડ્યું, આમામામ આમ કર્યું ને, એક વાર આમ કર્યું તો ઉપરથી ફુવારો ચાલુ થઈ ગયો. ફુવારો ચાલુ છે તો આ ભાઈ 9 બાર નીકળ્યો અંદર છે. અમે જોયો જ તો હાથ ધોવા કે શું છું ગીરી. મને કે પૂછો માં કાંઈ કે નળ એને સમજણ જ નહીં આખા 1 મહિનાની ટૂર દરમિયાન. પછી તો એને ચોખવટ કરી દીધી, ગમે ત્યાં જમવા જવાનું કોઈ કહે ને એટલે મેં કીધું ઓલા મને પૂછે કે આ ભાઈ કેમ ટુવાલ લઈને આવે છે, એટલે અતુલ પાસે ચોખવટ કરે કે એને જમીન નાવાનું વ્રત છે. અમેરિકાનો ભયંકરમાં ભયંકર દાખલો કહી દઉં. ફ્લોરિડામાં અમારો ઉતારો જગદીશ પટેલ નામના અમારા પરમ મિત્ર ન્યુયોર્કમાં, એને અમારો કાર્યક્રમ પહેલો રાખેલો, બહુ ગુજરાતી સમાજના જબરજસ્ત માણસ, અને ત્યાં આખો ગુજરાતી સમાજે કાર્યક્રમ રાખેલો. અમને એમ થયું કે 18 કલાકનો રન છે, ફ્લાઇટમાં તો 1.5 કલાકમાં 1 કલાકમાં પહોંચી જાય, બાય રોડ જાય. આપણા દેશમાં બધું બાય રોડ છે ને, બધે આખા વિશ્વમાં કાંઈ ભાઈનું કાંઈ છે જ નહીં. અને બાય રોડ અમે નીકળ્યા, એક ધોળિયો અમને આપેલો. સાલું મને એમ હતું કે આ દેશમાં આટલા બધા ગુજરાતીઓ છે તો રોડ ઉપર આપણે ક્યાંક જમવાનું ઇન્ડિયન ફૂડ તો મળી જ જાય ને. પહેલાં તો આખા રસ્તે ક્યાંય ઇન્ડિયન ફૂડ ન મળ્યું, ઓલા મોટા મોટા પીઝા. અને હવે પીઝા મેં મારી જિંદગીમાં કોઈ દી પીઝા ખાધા નહોતો. 37 વર્ષની મારી ઉંમર થઈ મિત્રો, ખરેખર આ દાઢીને લીધે તમને 3-4 વધારે લાગતા હશે સાહેબ. 37 વર્ષની ઉંમરમાં મેં અહીં ઇન્ડિયામાં કોઈ દિવસ જીવન ત્યાગ, આટલા દેશમાં ક્યાંય મેં પીઝા આવડ્યો જ નહોતો. આપણને ન સમજાય ને એ હું નહોતો ખાતો, પણ અહીંયા અમેરિકામાં ઓલું કે પીઝા જ મળશે, બાકી બધું નોનવેજ છે. અને મરી ગયા મેં કીધું, અને ઓલો ઠંડુ ક્યાંય ન પીવાય એટલે પીઝા મને ખવરાવ્યા. હું ગોદડા ચાવી ચાવીને ખાતો હોય ને એવું મને લાગ્યું, કોક સ્લીપરના બટકા પલાળી પલાળી મારા મોઢામાં નાખતું હોય ને. ચા ન મળી સાહેબ, ઠંડુ તો પીવાય નહીં, કોકા કોલા થમ્સઅપ ફાવે નહીં, કોફી મળી, કોફી એક એક કપ, 2-2 કપ કોફી પી ગયા. 18 કલાકમાં 3-3 વખત પીઝા ખાધા, 4-4 5-5 વાર કોફી પીધી. સવારે 7 વાગે 7:30 વાગે અમે ન્યુયોર્ક જેવા હોટલમાં પહોંચ્યા, ત્યાં તો અમારા 6 જણાના આંતરડા અન્ના હજારેની જેમ હડતાલ ઉપર ઉતરી ગયા. અતુલને કોઈ વાત ન ઉગે, અવિનાશને કોઈ સૂર ન ઉગે, ગિરીશને કોઈ તાલ ન ઉગે, ચકાને કાંઈ હોય કાંઈ હુજે નહીં. આહા, અમે બધા એકબીજા સામે જોઈ કરી, ભાવ ના થાય પણ સફળતા ન મળે. અતુલ પાછો મને કે એક કામ કરીએ, આપણે કોરું બટર ખાઈ જાય, ખાંડ નાખીને બટર ખાઈ જાય ને. મને કે આંતરડા ઢીલા પડે. અને અમે ભાઈ બટર એ ખાધું, 5 મિનિટ 10 મિનિટ રાહ જોઈ, કઈ ફેર ન પડ્યો. 8 વાગ્યામાં જગદીશ પટેલ ગુજરાતી સમાજના પ્રમુખ આવે ને કે જય જલારામ સાઈરામભાઈ, તમારી શું સેવા કરું. મેં કીધું ભાવનગરના શેઠ પ્રદર્શનનું કાયમ ચૂર્ણ આપો. એક જ મદદ અમેરિકામાં જોઈ છે અમારે, કાયમ ચૂર્ણ લઈ આવો. હમણાં લેવું એ કે, અને કાયમ ચૂર્ણ લીધા. અને પછી બાપ અમે જે ત્યાગનો આનંદ લીધો છે, આહા શું આવે તમને વાત કરું. પણ અદભુત દેશ, વતનથી દૂર જાઓ તો જ વતનની ખબર. એક મુદ્દો જે સરસ મને ગમ્યો કે ત્યાં સ્વીટ 16ની પાર્ટી આપવામાં આવે મા બાપ દ્વારા, છોકરો કે દીકરી કે દીકરો હોળ વરણો થાય એટલે એના મિત્રો અને પરિવારજનો સામે એને પાર્ટી આપી દેવામાં આવે. અને એને કહેવામાં આવે કે હવે તું તારી જિંદગી જીવ, હવે તું તારા સપના જીવ. એટલે એક વાત દરેક યુવાનોએ વિચારવા જેવી છે કે ફોરેનમાં કોઈ પોતાના મા બાપના સપના સાકાર કરવા માટે નથી જીવતું, પોતાના સપના લઈને નીકળે છે સાહેબ દરેક. એટલે એ માણસ એને ખબર છે 13 વરણો થાય ને કે છોકરાને ખબર પડી જાય કે મારે મારી બ્રેડના અને દૂધના પૈસા કાઢવા પડશે. હોળ વર્ષ નો થાય આપણે 40-40 વર્ષ બીપીએલ બાપાના પૈસે લે યાર, બાપુજી એને એટલા બધા રૂપિયા કાંઈ. આ સાહેબ તો અહીંયા સ્વાવલંબન એટલે અહીંયાનો એનો યુવાન છે ને એ છાપા વેચવા જતો હોય, કરોડોપતિનો દીકરો હોય, પણ સાહેબ હવાનાપુરમાં એ 1 કલાકની 1.5 કલાકની નોકરી કરી લે. એટલે આપણે છે ને આપણા સંતાનોને બહુ સેફ ઝોન આપીએ છીએ, આમાંથી આપણે બહાર કાઢવાની જરૂર છે. આપણે એને એવો એવો કમ્ફર્ટ ઝોન આપીએ છીએ કે ના ના તારે આ નો કરાય, આ નો કરાય, આ નો કરાય, તે કરવાનું હું એ તો કયો. સ્વીટ 16ની પાર્ટી મને ગઈ મૂકી, એટલું સ્વાવલંબન આપવામાં આવે છે. બીજું છોકરાઓને એટલી બધી સ્વતંત્રતા છે કે છોકરાને તમે અહીંયા મારો
એકાદ તમારા 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 આગા દીકરાને ઝાપટ તમે મારો એટલે છોકરો આમ ફોન કરી 911 ઉપર ફોન કરી દે, મારા ડેડીએ એક મારી મમ્મીએ મને ઝાપટ માર્યું. સાહેબ 5 જ મિનિટમાં પોલીસ આવી અને સીધે સીધા એની એક ફરિયાદ ઉપર મમ્મી ને પપ્પાને બેની જેલમાં નાખી દી. એક વાર, બે વાર અને 3 વખત થાય પછી છોકરો તમારી પાસે લઈ લે. આ ધીસ ઇઝ ફેક્ટ. 3 જ વખત ચાન્સ આપે એમાં તમારો વારો તો પાડી દીધો તમે. પછી એમાં 911ની આવી સિસ્ટમ એટલે અહીંયા છોકરાઓ સ્વતંત્ર અને સ્વચ્છંદય થઈ ગયા. હવે મને સમજાય છે કે ફોરેનના છોકરાઓ ઇન્ડિયા હું કામ નથી આવતા, કારણ કે આપણા એનઆરઆઈ જેવા ઇન્ડિયા છોકરાને લાવે ને એટલે અમદાવાદના મુંબઈના એરપોર્ટ પર ઉતરીને ભેગા લેવા માંડે એને. આહા વાતો મારી હકાય એમ નથી એટલે છોકરા ઇન્ડિયાના નો નો ડેડી નો 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 ઇન્ડિયા, અમારે ઇન્ડિયા ન થવું. અહીં તો હું પોલીસવાળા, તમે પોલીસવાળાને છોકરો ફરિયાદ કરે કે મારા બાપાએ તને માર્યો, તો પોલીસવાળા હા મકે તે તને કોણ, તારા બાપાનો મારે કોણ મારે બીજું. એટલે પણ અહીંયા અમારી દિવાળી એક કવિતા મને યાદ આવી છે એટલે કહી દઉં કે વતનથી દૂર દિવાળી તો દિવાળી નથી હોતી. અમેરિકામાં અમારી દિવાળી હતી પણ આમ જાણે વતનથી દૂર દિવાળી તો દિવાળી નથી હોતી, વતન વિનાની એકે સાંજ રૂપાળી નથી. કેસીનો કાળજામાં છે, કેસીનો કાળજામાં છે અને દિલોના દાવ ડોલર પર. કેસીનો કાળજામાં છે, દરેક માણા પાસે પૈસા પુષ્કળ છે પણ સાલું પૈસા સિવાય વિદેશમાં મેં ક્યાંય ન જોયું. સાહેબ હગા ભાઈની ઘરે આમ ફોન કરીને જવું પડે, ભાઈ હું તારી ઘરે આવું, એપોઇન્ટમેન્ટ લેવી પડે અને આપણે તો 12:30 વાગે હગો ઘરે ગુડાય. તમારા વગર મને જમવાનું ન ફાવે લે, ત્યાં પેલા ફાટવું જોઈએ ને, હવે અમારી દાળ તો દાબી જાય છે એનું શું થશે. આ તો સાહેબ હગા ભાઈની ઘરે એપોઇન્ટમેન્ટ. એટલો બધો વિવેક કહેવાનો અર્થ જ કે કેસીનો કાળજામાં છે દિલોના દાવ ડોલર પર. કેસીનો કાળજામાં છે દિલોના દાવ ડોલર પર. અહીં સંબંધની વાતો વટવાળી નથી હોતી, અહીં પિઝા ને પાત્સા બ્રેડ બિસ્કિટ ચોકે ચોકે છે. અહીં પિઝા ને પાત્સા, અમેરિકામાં જો બ્રેડ અને બિયર ઉપર બેન્ડ લાગી જાય ને તો 24 કલાકમાં ધોળિયા ગુજરી જાય. એક અમેરિકન મને કે તમારો દેશમાં એટલો ભૂખમરો છે ને આટલી બેકારી. મેં કીધું એ બધી વાત સાચી, અમારા દેશમાં એટલો ભૂખમરો છે ને આટલી બેકારી છે, પણ તું તારા અમેરિકામાં કે લંડનમાં કે ન્યુઝીલેન્ડમાં, અમારા દેશમાં છે એટલો ભૂખમરો અને એટલી બેકારી, એક 24 કલાક માટે લઈ તો જા, 24 કલાકમાં તારા ધોળી આવજો, આત્મહત્યા ન કર લે કેજે, અમે આમાંય ડાયરા કરીશ. તો અહીં પિઝા ને પાસ્તા બ્રેડ બિસ્કિટ ચોકે ચોકે છે. કઢીને રોટલાથી શોભતી થાળી નથી હોતી, કઠિન રોટલાથી શોભતી થાળી નથી હોતી. અને હવે સાંભળજો, અમેરિકામાં નદી છે મિસિસિપી નામ, મિસિસિપીનું પાણી એમ તો ચોખ્ખું ને ઠંડુ છે, મિસિસિપીનું પાણી એમ તો ચોખ્ખું ને ઠંડુ છે, પણ નદી પણ અહીંયા ભાદર જેવી કાંઠાળી નથી હોતી. નદી પણ અહીંયા ભાદર જેવી કાંઠાળી નથી હોતી અને વતનની યાદની હોળી એવી પ્રગટી છે સાંઈમાં. વતનની યાદની હોળી એવી પ્રગટી છે સાંઈમાં કે વિદેશોની પૂનમની રાત પણ અજવાળી નથી હોતી. વતનથી દૂર દિવાળી તો દિવાળી નથી હોતી. સાહેબ પણ 1000 વાતો છે બાપ, આખા વિશ્વની અંદર તમે ક્યાંય પણ જાઓ ને, ફરીને પાછા તમે જયારે ઘર આવો ને, ઇન્ડિયાનું બોર્ડ વાંચ્યું ને રાજી થયા, રાજકોટનું એરપોર્ટ આવ્યું જે ઠારકો પડ્યો, એમાં ગોંડલનું બોર્ડ વાંચીને જે અમને મજા આવી ને, એવી મજા વિશ્વની એકેય બજારમાં ભલામણ આવી નહીં. કારણ કે આખા વિશ્વમાં તમે ક્યાંય પણ થાકો ને, કોઈ પણ માણસ આખી દુનિયામાં બહાર ક્યાંય થાકે ને અને પછી ઘરે આવે ને એટલે એનો થાક ઉતરી જાય સાહેબ. પણ જે માણસ ઘરમાં થાકે ને એનો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે લખી લેજો. તમારા પરિવારને પ્રેમ કરજો, તમે તમારા પરિવારને પ્રેમ ન કરતા હો, તમે તમારા ગામને પ્રેમ, તમે તમારી જ્ઞાતિને પ્રેમ ન કરતા હો, તમે હિન્દુસ્તાનને કોઈ દિન પ્રેમ કરી શકો સાહેબ. એટલે યાદ કરાવી દઉં કે દર 3 મિનિટે સાલું કોક આવીને કહી જાય, કઈ બોસ ધીસ ઇઝ અમેરિકા હો, અહીં થુકાય નહીં, કઈ બોસ ધીસ ઇઝ અમેરિકા હો, અહીં ઘા નો કરાય. બિચાર આ દર 3 મિનિટે કોક કહી જાય, અહીં હેમ્બરિંગ કરે અને આપણે અહીં કોક એમ કે અહીં થૂક અમારા દેશમાં વધુ હાલે ઠોટારે મોટ કરીને આ સાલું બધું હાલે. આ એક જ શબ્દ છે ને આપણા દેશને અદ્ભુત અને અમૂલ્ય દેશ હોવા છતાંય આ બધું હાલે એવું ચલાવી લીધું છે ને આપણે, એટલે ભલામણ આખા વિશ્વમાં આપણે હાંસીપાત્ર થાય છે. બાકી આપણે હાંસીપાત્ર થવાનો સવાલ આવે નહીં, દુનિયાભરના લોકોને અહીંયા આવવું પડે. પણ આપણે કાઠિયાવાડ એરલાઇન્સથી શરૂ કર્યા હતા એટલે પાછા હજી તો મારે તમને કેટલા દેશ ફેરવવાના છે, પણ એક સુરતી એરલાઇન્સમાં આપણે જઈએ, જેમ કે કાઠિયાવાડ એરલાઇન્સમાં કાઠિયાવાડી ભાષામાં બોલાય, પછી હુરતી એરલાઇન્સ, હુરતમાં બહુ જોરદાર ભાષા છે, સુરત લોકો ગયા હશે ને ખબર હશે, સુરતના લોકો છે ને બહુ અદ્ભુત. હા, એ લોકોને રેડિયો સ્ટેશન નથી આપ્યું. સવારના પોરમાં 6:30 વાગ્યા તમે અર્ચના સંતવાણી આમ શરૂ કરો ને ભૂમ કરતો આવે કઈક, આ હા હા, એટલે બહુ મીઠી. સુરતના જ કવિ અમારે રઈશ મણિયારે મને કીધેલું કે છું હુરટનો, એની ભાષાનો લેખો, છું હુરટનો એટલે આ આળ લાગે છે,
છું હું હુરટનો એટલે આ આળ લાગે છે, કોઈને સંબોધન બી કરું છું તો ગાળ લાગે છે. જેવો પરગણો એવી ભાષા હોય. સુરતનો, સુરતના એક કાકા અને એક આપણા કાઠિયાવાડી કાકા વરાછમભાઈ બેઠા હતા, બનેલી સત્ય ઘટના. અને એમાં કૂતરું આવ્યું, કૂતરું આવ્યું ને એટલે સુરતના કાકા કે એ નાહિયા કે નાહિયા કે દંડો લઉં કે નાહિયા. તો લો કાઠિયાવાડી કે શું કરો તમે, કૂતરું નાટું નહીં. અને કાઠિયાવાડી કાકા એ કીધું, હડ હડ હડ. વંડી ટપીન ગયું હો કૂતરું. આ હા હા, કુટુંબમાં કહેતું ગયું ગોલીબાજુ ન જતા, ઓલો કાંઠિયાવાડી કૂપનમાં નામ કાઢ નાખે એવો છે. એટલે બાપ પડકારા મોળા ન દેતા, ડાયરામાં પણ નહીં અને જીવનમાં પણ ક્યાંય પડકારો કોઈને મોળો ન દેતા બાપ. હા, દરિયાકાંઠે હું તો કહું છું કોઈ લોભિયાને ઘીરે જવું ને, એના કરતા દરિયાકાંઠે બેહજો. બોલો ઘૂઘવાટા તો દીએ. હા, આવ્યો મારો વાલો આવ્યો. હે, 5 કરોડનો તમારા ભાઈબંધ બંગલો હોય પણ તમે ઘીરે જાઓ ને તમને પાણીનું ન પૂછે તો તમારે હું એ બંગલાનું ગુડવો છે સાહેબ. હે, એના કરતાં ઝૂંપડામાં તમે જઈને ઉભા રહ્યો ને તમારો ભાઈબંધ, અરે મારો વિહામો આવ્યો, મારો ભેરું આવ્યો, મારો જીગરીયો આવ્યો, એમ કરીને તમને હુકો રોટલો ખવડાવે ને તો એમાંય પનીર ટીકા મસાલા જેવો આસ્વાદ આવે સાહેબ તમને. આપણે તો આદરના ભૂખ્યા. પણ ફૂરતી ફૂરતી એરલાઇન્સ ધારો કે શરૂ થાય તો કાઠિયાવાડ એરલાઇન્સની અંદર હું તમને એક આ ગિફ્ટમાં બોનસ આપવું પડે ને દિવાળીનું. એમ હુરટી એરલાઇન શરૂ થાય તો આની આ સિક્યોરિટીની જે મેં શરૂઆતમાં વાત કરી એ જ વસ્તુ સુરતની ભાષામાં કેમ કહેવામાં આવે એ તમને સંભળાવું, તમને મજા આવે. સુરતમાં સ્વાભાવિક રીતે દર 30 મિનિટે એક હળવેક દિને મખમલી માખણમાંથી મોવાળો નીકળતી હોય એમ ગાળ આવે. પણ કલાકાર છું, મીડિયામાં આપ બધા બેઠા છો, બોલી ન શકાય એટલે હું ખાલી જગ્યા મૂકી દઈશ. જે ખાલી જગ્યા તમારે ઘરે જઈને ભરી લેવાની છે. સિક્યોરિટીની આની આ વસ્તુ કઈ રીતે થાય? નમસ્કાર બધાય, પોયરા ને પોયરી તાનાહળ આવી ગયા કે? કુર્તી એરલાઇન્સ વટી હું તમારું સ્વાગત કરેલ હે. હુરત થી અમદાવાદ આપણું પ્લેન 30 મિનિટમાં પહોંચવાનું. હું જાણું છું કે 30 મિનિટમાં ઉડના દરવાજાથી વરાછા બી નહીં પહોંચાતું તો અમદાવાદ કેનું આવે? પણ આપને કીધું એટલે આપને તો જેવું હોય એવું જ કહેવાના. ખોટું લાગે તો 2 રોટલા વધારે ખાઈ લેવાના. આ બધાને મારી વિનંતી છે કે મોબાઈલ ને લેપટોપ શું રેવી દેવાની, મોબાઈલ ને લેપટોપ શું રેવી દેવાની. એના લીધે કોઈ લફડાબાજી થાય તો આપણી જવાબદારી કોની? આ તમારી હલામટી વાતો હાટું જ કહેવાનો. આ હુટાર ફેણીની જેમ વારે ઘડીએ પૂછપૂછ નહીં કરવાની. સીટ એકદમ સીધી ભાઈ, સીધી ડબગરવાળના માંજાની જેમ રાખવાની. સીટ એકદમ સીધી ડબગરવાળના માંજાની, વિન્ડો બંધ કરેલી, સીટનો બેલ્ટ બાંધીને બેસવાની. આ વિમાનની પોયરીઓ ટોચ તમારી પાસે આવવાની. હવાનું દબાણ, હવાનું દબાણ જો કમ હોવાનું તો ઓક્સિજનની ઓટોમેટિક થેલી ઉપરથી પલવાની. હવાનું દબાણ કમ હોવાનું તો ઓક્સિજનની ઓટોમેટિક થેલી ઉપરથી પલવાની. પહેલા દરેક પોયરાએ પોતે પહેરવાની, ધેન બીજાને મદદ કરવાની ખાલી. આપને કીધું એટલે આ પ્લેનમાં ઘણા બધા દરવાજા હે પણ આપણને તો ઊંટના દરવાજા બી નહીં મળતા. આમાં ચેમ ના મળે? તમને મળે તો ગોઠી લેજો. સિગારેટ નહીં જગાવવાની, ઉપરનું લગેજ બંધ કરતી વખતે ધ્યાનથી રાખવાનું, નકર ઢેકરો સોજી જવાની. અમારી પાસે ફરિયાદ કરવા નહીં આવવાની. આપને કીધું એટલે છેલ્લી વાર એરોસ્ટેસને ખાલી ખોટો વાટો કરવા ખોટી નહીં કરવાની. એરોસ્ટેસ કોઈને બી ખાલી ખોટી વાટો કરવા ખોટી નહીં કરવાની. મોબાઈલ નંબર લઈને પાછા હુરેટ આવો ત્યારે મળી લેવાની ખાલી. આપને કીધું એટલે હુરટી એરલાઇન્સ વતી જીવતાર્યું. અને આ નીકળશે ને હુરટની જેવી એરલાઇન તો તમને જમનાદાસનો ઘારી અને ગોપાલનો લોચો મળવાની. ખાવામાં દેવી પડવાની, ભૂખ લાગવાની તને તો. જમનાદાસનો ઘારી અને ગોપાલનો લોચો ભાઈ એકવાર ખાવાની, બીજી વાર માગીને લોચો નહીં કરવાની. આપને કીધું એટલે
સુરતી એરલાઇન્સમાંથી જો આપણે નીકળ્યા તો પોઈચા તો જરૂર મળવાની, અને નહીંતર ડબગરવાડના માંજાની માફાક વચમાંથી કપાઈ જવાની. આપણે કીધું એટલે સાહેબ. પણ બધા ઈચ્છે છે આ દેશમાં કે કોઈ સાચા માણસ આ દેશને પ્રેમ કરતો હોય અને જીત થાય, અન્ના હજારે ના આંદોલનનો વિજય થાય, કે બાબા રામદેવના આંદોલનનો વિજય થાય, આવા કોઈ કદાચ દેશને પ્રેમ કરનારા માણસો આગળ આવે તો એનો વિજય થાય, એવું દરેક હિન્દુસ્તાની ઈચ્છે છે. પણ એની હારોહાર દરેક હિન્દુસ્તાની એમ પણ ઈચ્છે છે કે આપણી ફાઇલ રોકાવી ન જોયો, આપણી ગાડી કોઈ નથી રોકાવી. મારું કામ તો અટકવું ન જ જોઈએ, ગમે એટલા પૈસા લઈ લે, પણ મારું કામ આ એક જ મુદ્દાને લીધે સાહેબ દેશ ગોટે ચડ્યો છે. તો આવો સાથે મળીએ, અને કાઠિયાવાડ એરલાઇન્સ વતી મારી એટલી જ પ્રાર્થના છે કે હિન્દુસ્તાન જેવો દેશ ક્યાંય આખા વિશ્વમાં છે નહીં સાહેબ, એને પ્રેમ કરીએ. કિનારે પહોંચવું તો બહુ અઘરું છે સાહેબ, સાગરના મોઢે ફીણ આવી જાય. કિનારે પહોંચવું બહુ અઘરું છે સાહેબ, સાગરના મોઢે ફીણ આવી જાય છે. સીડીનો કિનારો આવી ગયો દોસ્ત, હે વિચાર તો કરો. આ રાજકોટ કે આ સૌરાષ્ટ્રમાં દર અઠવાડિયે એક એક સીડી બહાર પડતી હતી, એને બદલે છ મહિને એક સીડી બહાર પડે છે, કારણ કે લોકો ઓરિજિનલ સીડીને બદલે પાયરસી લેતા જાય છે. તો કલાકાર તરીકે મારી પ્રાર્થના છે આપ બધાને કે હંમેશાને માટે જ્યારે પણ કોઈ પણ દુકાને જાઓ ત્યારે ઓરિજિનલ કલાકારે ગોતવો, અને ઓરિજિનલ સીડી હંમેશા ગોતવી ભલા માણસે. કલાકારો જીવશે, નવા કલાકારને ચાન્સ આપતા પહેલાં કંપની વિચાર એટલે કરે છે, કોઈ પણ કંપની. આ તો શ્રીરામ ટેલિફિલ્મ તો ખૂબ મહેનત કરે છે, પણ તમારું લોકસંગીતને તમારે જીવાડવું હોય, તમારા હાસ્યને તમારે જીવાડવું હોય તો નવો કલાકાર આવશે. પૂછવું કોઈ છે નવો કલાકાર, એની સીડી આપો, કારણ કે એને તમે પ્રમોટ નહીં કરો. તો યાદ રાખજો, આ બધી સીડી ધીમે ધીમે બંધ થઈ જાય તો પછી તમારે વલ્ગર ફિલ્મો અને વલ્ગર લાફ્ટર શોમાં જ હસવાનું રહેશે, પારિવારિક હાસ્ય મરી જશે સાહેબ. એટલે આને જીવાડવું અને બચાવવું એ તમારી ચેલેન્જ છે, એ તમારા હાથની વાત છે સાહેબ. એટલે એક શેરમાં કહી દો કે દીદાર કી તલબ હો, દીદાર કી તલબ હો, દીદાર કી તલબ હો તો નજરે જમાએ રખના ગાલિબ. દીદાર કી તલબ હો તો નજરે જમાએ રખના ગાલિબ, દીદાર કી તલબ હો તો નજરે જમાએ રખના ગાલિબ, ક્યોંકિ નકાબ હો યા નસીબ સરકતા જરૂર હૈ, નકાબ હો યા નસીબ સરકતા જરૂર હૈ. ઈશ્વર ઉપર ભરોસો રાખજો, કાયમ માટે હસતા રહેજો, વરસતા રહેજો, અને તમારા બધાના જીવનનો આનંદ પેટ્રોલના ભાવની જેમ વધતો જાય, જીવનનો દુઃખો છે એ મોબાઈલની બેટરીની બેલેન્સની જેમ ઘટતા જાય, એવી શ્રીરામ ટેલિફિલ્મ્સ દ્વારા અને સાંઈરામ દ્વારા પ્રાર્થના સાથે હસતા રહો, વરસતા રહો. સાંઈરામના સાદર નમસ્કાર.